तक्षशिला स्कूल हड़वद धोरण 5 पाठ आज आप फल बाजार विषे भणीशुं। तमे क्यारेय मार्केट यार्ड फूड मार्केट यार्ड के शाक मार्केट में गया छो? जो हाँ तो तमने खबर ज हशे के खूब ज घोंघाटवाड़ा स्थल ने आपणे मार्केट तरीके शा माटे ओळखावीए छीए, बराबर? अहीं घणो बधो अवाज थतो होय छे केम के त्यां વેપારીઓ ગ્રાહકોને બૂમો પાડીને બોલાવતા હોય છે। આજે શહેરના મુખ્ય ફ્રૂટ માર્કેટ ખૂબ જ વ્યસ્ત છે। અનેક વાહનોમાં ખૂબ જ કેરી આવે છે। વેચાણવાળા બૂમો પાડી પોતાની કેરીના વખાણ કરી અને ભાવ બોલી બોલી ગ્રાહકોને બોલાવી રહ્યા છે। ત્યાં બાજુમાં પતભાઈ બોલે, ક્યારેય નહીં, હાફૂસ કેરી 60 રૂપિયા કિલોગ્રામ, મધુબેન સારી ગુણવત્તાવાળી કેસર કેરી 150 રૂપિયા કિલોગ્રામ, રાજા રામ લંગડો કેરી 50 રૂપિયા છે। આવી રીતે બૂમો પાડતા હોય એટલે ત્યાં ખૂબ જ ઘોંઘાટ થતો હોય અને એક બાજુ વાહનોમાં કેરી લવાતી હોય એટલે એનો પણ અવાજ થતો હોય, તેથી તેને આવા ઘોંઘાટવાળા સ્થળને આપણે માર્કેટ કહીએ છીએ। હવે આગળ આ જુઓ, આ બાજુ તો આપણે મુશ્કેલીથી ઉપાડી શકીએ તેવા 8 કિલોગ્રામના બોક્સમાં શાખ પડે કાચી ઘરે પકવવાની ગીરની સુગંધી કેસર કેરી જયદીપભાઈ લાવ્યા છે। આગળના વિડીયોમાં આપણે જોયું હતું કે ઘરે કેવી રીતે કેરીને પકવવામાં આવે, ઓર્ગેનિક પદ્ધતિથી પકવવામાં આવે છે। તે કહે છે, આપના ઘરે ઓર્ગેનિક રીતે જાતે પકવાય તેવી 8 કિલોગ્રામ કરતાં વધુ કેરી આ બોક્સમાંથી નીકળશે અને બોક્સનો ભાવ 1200 રૂપિયા લઈશ, એટલે કે એક બોક્સના 1200 રૂપિયા જો અહીં પડી છે કેરી। હવે મહાવરો, જયદીપસિંહ પોતાની કેસર કેરી કેટલા રૂપિયા કિલોગ્રામના ભાવે વેચી? તો આપણે જોયું કે જયદીપસિંહ 8 કિલોગ્રામનું બોક્સ હતું એ 1200 રૂપિયામાં વેચતા હતા, એટલે કે જયદીપસિંહ 8 કિલોગ્રામ બોક્સના 1200 રૂપિયા લે છે। તો 1 કિલોગ્રામ કેરીનો ભાવ કેટલો? 8 કિલોગ્રામ કેરીનો ભાવ 1200 રૂપિયા, તો 1 કિલોગ્રામ કેરીનો ભાવ કેટલો? ચોકડી ગુણાકાર, 1 × 1200 / 8 એટલે 1200 / 8 થશે। અહીં જો અમે ભાગાકાર કરીને દેખાડ્યો છે તો થશે 150 રૂપિયા કિલોગ્રામ ભાવે જયદીપસિંહ હવે બીજું, મધુબહેન આજે 10 કિલોગ્રામ કેરી વેચે છે, તેને કેટલા રૂપિયા મળ્યા હશે? તો મધુબહેન કેસર કેરી 150 રૂપિયા કિલોગ્રામ વેચે છે, એટલે કે 1 કિલોગ્રામ કેરીનો ભાવ 150 રૂપિયા, તો આજે એને 10 કિલોગ્રામ કેરી વેચી, તો 10 કિલોગ્રામ કેરીનો ભાવ કેટલો? તો અહીં ચોકડી ગુણાકાર, 10 × 150, તો જવાબ આવશે 1500 રૂપિયા। તો મધુબહેનને કેરીના 1500 રૂપિયા મળ્યા હશે। હવે ત્રીજો દાખલો, મહિપતભાઈએ 6 કિલોગ્રામ રૂપિયા કમાય છે, સૌજીભાઈ 1 કિલોગ્રામ તોતાપુરી કેરી વેચી હશે, પેલા મહિપતભાઈએ 6 કિલોગ્રામ કેરી વેચી તો એને કેટલા રૂપિયા મળ્યા હશે એ જોવે। તો મહિપતભાઈ 1 કિલોગ્રામ કેરીનો ભાવ 60 રૂપિયા લે છે, તો એને 6 કિલોગ્રામ કેરી વેચી તો કેટલા રૂપિયા મળશે? તો 6 × 60 = 360 રૂપિયા, તો મહિપતભાઈ 360 રૂપિયા કમાય છે। હવે એમ કીધું છે કે સૌજીભાઈ પણ મહિપતભાઈ જેટલા રૂપિયા કમાય છે, એટલે કે સૌજીભાઈ પણ 360 રૂપિયા કમાય છે, તો એને કેટલા કિલોગ્રામ કેરી વેચી હશે તો એ જોવી, 40 રૂપિયા મળતરથી વેચાતી કિલોગ્રામ કેરી 1 કિલોગ્રામ, એટલે કે સૌજીભાઈ રહ્યા તે 1 કિલોગ્રામ કેરી 40 રૂપિયામાં વેચે છે, બરાબર? તો
એને એ પણ 360 રૂપિયા કમાય છે. તો 360 રૂપિયા મળતરથી વેચાતી કેરી કેટલી? તો 360 ભાગ્યા 40. 360 ભાગ્યા 40 કરો એટલે 9 જવાબ આવે. તો સૌજીભાઈએ 9 કિલોગ્રામ કેરી વેચી હશે. હવે આગળ, રાજ પાસે 100 રૂપિયા લંગડો કેરી ખરીદી, બાકીના 3/4 ભાગના રૂપિયાથી કેસર કેરી ખરીદી. તો હવે જો તેણે કેટલા કિલોગ્રામ લંગડો કેરી ખરીદી હશે એ જોવાનું. રાજ પાસે 100 રૂપિયા છે, તેને 1/4 ભાગની લંગડો કેરી ખરીદી, તો 4 વડે ભાંગવાનું. 100 ભાંગ્યા 4 કરીએ એટલે 25 રૂપિયા આવે. તો એને 25 રૂપિયાની લંગડો કેરી ખરીદી હશે. કેટલી? તો એ આપણે જોવી. 50 રૂપિયામાં આવતી લંગડો કેરી 1 કિલોગ્રામ, તો એને 25 રૂપિયામાં લીધી, તો 25 રૂપિયામાં કેટલી આવશે? 1/2 કિલોગ્રામ એટલે કે 500 ગ્રામ કેરી આવશે. તેણે કેટલા કિલોગ્રામ કેસર કેરી ખરીદી? તો રાજ પાસે 100 રૂપિયા છે, એમાંથી તેને 3/4 ભાગના રૂપિયા એટલે કે 100માંથી 25 બાદ કરી એટલે 75 રૂપિયા આવે. એ 3/4 ભાગના રૂપિયા થયા કહેવાય. તો એને 75 રૂપિયાની કેસર કેરી ખરીદી. હવે જોવી કે 1 કિલોગ્રામ કેસર કેરી 150 રૂપિયામાં આવે છે, બરાબર? 150 રૂપિયામાં આવતી કેરી 1 કિલોગ્રામ, તો 150 ના 75 રૂપિયા થાય. તો 1 કિલોગ્રામની કેરીના 1/2 કિલોગ્રામ એટલે કે 500 ગ્રામ આવે. આમ રાજે કેસર કેરી અને 150 ગ્રામ ખરીદી હશે. થી બોલવાનો પ્રયત્ન કરો. અહીં ટંગ ટ્વિસ્ટર આપેલ છે, તેને ઝડપથી પુનરાવર્તન કરો. તો હું બોલું છું, જો તમે પણ આવી રીતે ઘરે પ્રયત્ન કરજો. કાચી કેરી, પાકી કેરી, કેરી ખાટી, કેરી મીઠી, કેરી કાચી, કેરી પાકી, ખાટી કેરી, મીઠી કેરી, ખાટી કેરી, મીઠી કેરી, કેરી કાચી, કેરી પાકી, કેરી ખાટી, કેરી મીઠી, કાચી કેરી, પાકી કેરી. મજા આવી દોસ્તો? તો તમે પણ આવી જ રીતે ઘરે પ્રયત્ન કરજો.